જે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે ચીન હાલ કોરોનાના સાચા આંકડા જણાવી રહ્યું નથી પણ લંડનની ગ્લોબલ હેલ્થ ઇન્ટેલિજન્સ કંપની એર ફિનિટીના જણાવ્યા અનુસાર ચીનમાં દરરોજ દસ લાખ કેસ આવી રહ્યા છે અને પાંચ હજાર લોકોના મોત થઈ રહ્યા છે કેસો વધતા રહેશે તો ચીનની જાહેર આરોગ્ય વ્યવસ્થા પતનની આરે પહોંચી જશે અન્ય સમાચારની વાત કરીએ તો ચીનમાં મૃતદેહોને કન્ટેનરમાં એકત્રિત કરવામાં આવી રહ્યા છે બેઇજિંગના સૌથી મોટા સ્મશાન ગૃહમાં ચોવીસ કલાક અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે લોકો વાહનોમાં મૃતદેહો લઈને સ્મશાનની બહાર લાંબી કતારોમાં ઊભા છે ચીનમાં ફેલાયેલો બી એફ સેવન વેરિયન્ટ ભારત સહિત વિશ્વના એકાણું દેશોમાં ફેલાઈ ગયો છે સ્ક્રિપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર આ વેરિયન્ટ છેલ્લા બે વર્ષથી છે અને તે હવે ખતરનાક બની ગયો છે અન્ય સમાચારની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસીએ ગુજરાત યુનિવર્સિટીમાં યુજી અને પીજીના કોર્સ માટે ઓનલાઈન શિક્ષણને મંજૂરી આપી દીધી છે જો કે છ જેટલા ઓનલાઈન કોર્સમાં વિદ્યાર્થીઓને નવા સત્રથી પ્રવેશ આપવામાં આવશે હાલમાં ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન શિક્ષણને લઈને વિદ્યાર્થીઓની સંખ્યા અને ફી સ્ટ્રકચર નક્કી કરવાનું હજુ બાકી છે જે નક્કી થયા બાદ યુજી અને પીજીના કોર્સ માટે ઓનલાઈન શિક્ષણ અપાશે અન્ય સમાચારની વાત કરીએ તો ભારતમાં કોરોનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે બી એફ સેવન વેરિયન્ટની એન્ટ્રી ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં થઈ ચૂકી છે દેશમાં તેના માત્ર ચાર કેસ છે જેમાંથી ત્રણ કેસ ગુજરાતમાં અને એક કેસ ઓડિશાનો છે આ દર્દીઓ હવે સ્વસ્થ છે દેશના પંચોતેર ટકા લોકોએ હજુ સુધી બુસ્ટર ડોઝ લીધો નથી તેલંગાણા આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશ અને ઓડિસ્સામાં ચાલીસ ટકાથી વધુ લોકોને બૂસ્ટર ડોઝ અપાયા છે માંડવીયાએ રાજ્યોને સત્યાવીસ ડિસેમ્બરે હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓની મોક ડ્રીલ કરવા પણ જણાવી દીધું છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે